Ja, vážne. To je suky bazí. Oho. તો આ કેટલા લોકોની સુકી ભાજી હશે અંદાજે? 1000 લોકોની હે? સવારના 100 કિલોનું તો હોય જ, બટા 100 કિલો હોય, 100 કિલો બેસન હોય, 100 કિલો બેસન, 100 કિલો બટેટા. હા, બટેટા. વાહ. અને સાથે ગાંઠિયા પણ? હા, ગાંઠિયા સાથે ચા બિસ્કિટ બધું સાથે જ રાખી સવારના. વાહ. તો બસ હવે ભુજ અહીંથી ખાસ દૂર નથી, ઉખડબોળા ગામના પાદરે આવી ગયા છીએ આપણે. અને અહીંયા હળવદ તાલુકાનો ઈશ્વરનગર જે છે એનો કેમ્પ લાગેલો છે. પૂરી, સૂકી ભાજી, ગાંઠિયા, ડુંગળી સવારના ભોર પણ લોકોને આ નાસ્તો કરવામાં આવે છે. તમે જોઈ શકો છો પદયાત્રીઓએ આમ તો વહેલી સવારે જ પોતપોતાના કેમ્પમાંથી પ્રયાણ ચાલુ કરી દીધું. અને હવે વચ્ચે આ પેલો કે બીજો પડાવ હશે. ગરમા ગરમ પૂરી, સૂકી ભાજી, ચંપાકલી ગાંઠિયા, મરચા અને ડુંગળી. જય માતા શાપુરા. બીજું બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. સુપ્રભાત. ફરી પાછા એ જ સિલસિલો શરૂ થઈ ગયો. રાત્રે 3:30 વાગે કેમના શૂટિંગ બતાવ્યા પછી થોડો રેસ્ટ લીધો, ફ્રેશ થઈ અને પાછા આવી ગયા છીએ. તેને હું છું અત્યારે ભુજથી 30 કિલોમીટર પહેલાં આ ઉખડબોરા ગામનું પાટિયું કહેવાય. ઉખડબોરા ગામ ભુજથી 30 કિલોમીટર છે. અને આ જે કેમ્પ તમે જોઈ રહ્યા છો એ હળવદ તાલુકાના ઈશ્વરનગરનો કેમ્પ છે. સવારના 100 કિલો બટેકાની સૂકી ભાજી તમને મસ્ત હસતા ખવાઈ જાય અને પછી 100 કિલો બેસનના ગાંઠિયા પણ ખવાઈ જાય. તો સામે પૂરી કેટલા કિલોની અથવા કેટલા મણ લોટની જોઈતી હશે એ તમે પોતે જ કલ્પના કરી લો. કારણ કે આ લોકોએ તો એની કોઈ ગણતરી જ નથી રાખી. અને નાનકડા એવા કિચનમાં જોયું નથી એને શાકભાજીનું માર્કેટિંગ યાર ઠલવાઈ ગયું હોય એટલા મણ મોઢે તો મરચા અને મણ મોઢે તો બાકીનું શાકભાજી છે. એટલે સેવાની અંદર લોકો ક્યારેય કોઈ વસ્તુની ઘટ પડવા દેતા નથી. તો આવો જઈએ એના કિચનમાં અને જોઈએ સર્વિસ ટેબલ ઉપર કે લોકોને કઈ કઈ પ્રકારની બીજી સેવા થઈ રહી છે. તો બસ હવે ભુજ અહીંથી ખાસ દૂર નથી, ઉખડબોળા ગામના પાદરે આવી ગયા છીએ આપણે. અને અહીંયા હળવદ તાલુકાનો ઈશ્વરનગર જે છે એનો કેમ્પ લાગેલો છે. પૂરી, સૂકી ભાજી, ગાંઠિયા, ડુંગળી સવારના ભોર પણ લોકોને આ નાસ્તો કરવામાં આવે છે. તમે જોઈ શકો છો પદયાત્રીઓએ આમ તો વહેલી સવારે જ પોતપોતાના કેમ્પમાંથી પ્રયાણ ચાલુ કરી દીધું. અને હવે વચ્ચે આ પેલો કે બીજો પડાવ હશે. ગરમા ગરમ પૂરી, સૂકી ભાજી, ચંપાકલી ગાંઠિયા, મરચા અને ડુંગળી. તાકીના ભાગે પાણીના કીરબા, ચા, નાસ્તો અને એના ટેબલ્સ અહીંયા તૈયાર છે. લોકો જેમ જેમ આવતા હોય જે વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે સેવાનો લાભ લઈ શકે. સૌથી પહેલાં તો અહીંયા જે સીધું બધું પડ્યું છે શાકભાજી એના ઉપર નજર કરો. એટલા મરચા, એટલા મણ મરચા છે, એટલી ભાજી, ડુંગળી. અને અહીંયા સતત મશીનમાં લોડ બંધાતો રહે અને અહીંયા 5-6 લોકો સતત પૂરી વણતા રહે. અહીંયા પૂરી તળાતી રહે. Thank you.
અહીંયા સતત ગોરીંડા બંધારે બબે જગ્યાએથી એક સાથે બબે જગ્યાએ ગોરીંડા બંધારે ત્રણ ત્રણ જગ્યાએ પૂરી એક સાથે એક મશીનમાં બે પૂરી વણાઈ જાય એટલે બે સેકન્ડની અંદર છ છ પૂરી વણાઈ જાય. સતત સૂકી ભજી માટે અત્યારે બટેટા બફાઈ પણ રહ્યા છે ને છોલાઈ પણ રહ્યા છે. તો આપણી સાથે દેવજીભાઈ, દેવજીભાઈ આ કુખણવોરાના પાર્ટીએ જે કેમ્પ જે છે એ આપણે ઝાલાવાડથી અમારે મિત્ર મંડળ સાથે જોડાયેલ છે અને હળવદ તાલુકાનો ઈશ્વરનગરના બધા આવે છે તે પણ મિત્ર મંડળ સાથે ભાઈ ભાઈ બધા આવે છે. 2017 થી ચાલુ છે, હા સાતમું વર્ષ ચાલુ છે. અને અત્યારે જોયું કે સતત પૂરી ના ગાણા ઉતરી રહ્યા છે. હા બટેટા સવારના સૂકી ભાજી ને પૂરી ને મરચા ને બધું રાખી સવારના ચાર કેટલો ટાર્ગેટ રાખીને કે આટલા આટલા મણ લોટ ની તો પૂરી જોશે જ ના એ કઈ અંદાજો ના આવે. આ તો હવે જાત્રાળુ માતાજી જોઈએ તો આપણને એક વસ્તુ હોય કે સવારના આટલું તો જોશે. હા જોશે તો એ રીતે તમે બટેટા કેટલી ગુણી જોઈએ સવારના 100 કિલો નો તો હોય જ બટા 100 કિલો હોય 100 કિલો બેસન હોય 100 કિલો બેસન 100 કિલો બટેટા. હા બટેટા વાહ. અને સાથે ગાંઠિયા પણ. હા ગાંઠિયા સાથે ચા બિસ્કિટ બધું સાથે જ રાખી સવારના. વાહ. એમ સતત મરચા અને એની માર્કેટિંગ યાર્ડ ઉતારી દીધું તમે. હા એ તો હવે તમારે મેનેજ કરવું પડે. 5 દિવસનું પ્રોગ્રામ બધા મિત્ર મંડળ છે આ બધા છે હળવદ ઈશ્વરનગર થી આવે છે. હા એ છે હા. વાહ સરસ. ત્યાં કાંઈ અંજાર થી લઈ આવી બધા ખરીદી કરી આવી અમે. વસ્તુ ફરતી ફરતી હોય સેવા ફરતી ફરતી અત્યારે સવારના શાકપુડી ને હોય સુકી ભાજી ની હોય સવારના 5 વાગે ચાલુ કરી દે. 5 વાગે શાકપુડી ચાલુ થઈ જાય. હા ચાલુ થઈ જાય. પછી બપોરે હા ભજીયા ને આલો બપોર પૂરી શાક છાસ રોટલી બધું હોય અને હા પાછો 2 વાગે ભજીયા ચાલુ કરી દઈએ. 2 વાગે ભજીયા ચાલુ. અચ્છા ને 7 વાગ્યા સુધી ઈ ચાલે. રાતે ખીચડી કઢી રોટલી શાક છાસ એ બધું 4-5 મેનુ ફરી જાય. હા ફરી જાય ટાઈમે ટાઈમે બધું ફરી જાય દરરોજ નું અલગ અલગ બધું. તો તમારે ક્યારે એવું થયું છે કે એમ મેનેજમેન્ટ રાખ્યું હોય જેટલા લોકોનું એના કરતાં ડબલ થઈ ગયું હોય માણસ? ના એ તો હા ધારે 12 જ માણસો તો હોય પણ મેનેજમેન્ટમાં બધા જોડાય લેવા બધા સાથે છે ને કે અમને કોઈ તકલીફ ન થાય એમ. કઈ તીથી ટ્રાફિક વધી જતો હોય. હા વધી જાય પણ એમાં કોઈ અમને તકલીફ ન થાય એમ. તીથી ટ્રાફિક વધી જતો હોય. તીથી કઈ હોય? હા બસ 3 દિવસ જ આજ. આ 3 દિવસ 10 11 ને 12 આટલા દિવસમાં એક અંદાજો હશે કે એક દિવસમાં આટલા 1000 લોકો કે આટલા લોકો? ના એ અંદાજો ન કહી શકાય. એ અંદાજો પણ આ 100 મણ એટલે 100 કિલો તો આ છે સુકી ભાજી. ઓહો તો આ કેટલા લોકોની સુકી ભાજી હશે અંદાજે? 1000 લોકોની. હે અરે વાહ. કરો તો હજી બોલો તો અડધાથી વધારે તો પતી ગયા એમ ને? અચ્છા બીજી વાર બને. ઓહો ગજબ ગજબ.